કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં પાઠ 3 ભણીશું, મહેનતનો રોટલો. એના લેખક છે પન્નાલાલ પટેલ. આ બોધ કથામાં શ્રમ અને સ્વાશ્રય અને પ્રમાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે. મોજીભગત મફતનો સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે. આમ મોજીભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે. શ્રમ એટલે મહેનત, સ્વાશ્રય એટલે જાત મહેનત, પ્રામાણિકતા એટલે ઈમાનદારી. મહેનતનો રોટલો, મહેનત કરીને ખાવું એને કહેવાય છે મહેનતનો રોટલો. આપણે પણ બધા મહેનત કરીને જ ખાઈએ છીએ, ખાઈએ છીએ ને. તમારા પપ્પા છે કે તમારા મમ્મી છે, કોઈ બી કામ કરતા હશે, મહેનત મજૂરી કરીને આપણે જે કમાણી મેળવતા હોઈએ, એમાંથી આપણું ગુજરાન ચલાવતા હોઈએ, એને કહેવાય છે મહેનતનો રોટલો. બહુ મસ્ત વાર્તા છે, દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. કાશી નગરીમાં એક મોજી રહેતો હતો. એક નગરી હતી કાશી નગરી, એમાં એક મોજી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો. પ્રામાણિક એટલે ઈમાનદાર, કે તે બહુ જ ઈમાનદાર હતો. સંતોષી પણ એટલો જ. કોઈ બી વસ્તુ સંતોષ હતો. એકવાર એક સાધુ આવી મોજીને પૂછવા લાગ્યા, મોજી ભગત, મારા પગરખાનો શું પડે? કે મોજી હોય એને શું કામ કરતો હોય? બૂટ ચંપલ સીવવાનું કામ કરતો હોય, બનાવવાનું કામ કરતો હોય. તો એક સાધુ આવે છે મોજીને ત્યાં અને મોજીને પૂછવા લાગ્યા કે મોજી ભગત, મારા પગરખાનો શું પડે? એટલે કે મારે તમારે ત્યાં પગરખા બનાવડાવવા હોય તો કેટલા રૂપિયા થાય, એવું પૂછે છે. મોજીએ કહ્યું, મારી પાસે સિવેલા તૈયાર નથી મહારાજ. મોજી એવું કહે છે મહારાજને કે મારી પાસે અત્યારના કોઈ પગરખા સિવેલા પડેલા નથી, એટલે કે તૈયાર છે નહીં મહારાજ. સાધુ કહે, સીવી દો તો શું લો? સાધુ એમ કહે છે મોજીને કે તમે મારા પગરખા સીવી દો તો શું લેશો, કેટલા રૂપિયા લેશો, કેટલા પૈસા લેશો? મોજીએ કહ્યું, 150 રૂપિયો. હવે મોજીની કિંમત કે છે કે 150 રૂપિયો. અત્યારના આપણા આ સમયમાં 150 રૂપિયામાં કશું ના મળે, પણ વર્ષો પહેલા 150 રૂપિયામાં પણ ઘણી બધી વસ્તુ મળતી. પહેલા પૈસામાં પણ આપણે ઘણું બધું ખરીદી શકતા હતા. અત્યારે 150 રૂપિયામાં તો તમે સામાન્ય ચોકલેટ બી નહીં મળતી હોય. તો એ વખતે 150 રૂપિયામાં પગરખા સીવી દેતા હતા. સાધુને નવાઈ લાગ્યું. બીજાઓએ 2-2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 150 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળમાં જ 150 રૂપિયો કહ્યો. સાધુએ પૂછ્યું, 150 તો કહેવાનો, પણ લેવાના કેટલા? હવે સાધુને નવાઈ લાગે છે કે સાધુ છે, બીજી 2-3 દુકાને ફરીને આવ્યા હશે. એ બધાએ 2-2 રૂપિયા કહ્યા પહેલા, પછી ઘટાડીને 150 રૂપિયો કહ્યો હતો. આપણે પણ કેમ બૂટ ચપ્પલ કે બીજી કોઈ વસ્તુ લેવા જઈએ છીએ, ભાવ તાલ કરાવીએ છીએ, એ જે પૈસા કે એનાથી આપણે અડધા કહીએ છીએ. તો અહીંયા સાધુ મહારાજ પણ એવું કરે છે કે બીજી દુકાને જઈને આવ્યા છે, બધાએ 2-2 રૂપિયા કહ્યા, પછી 2-માંથી ઘટાડીને 150 કહ્યા. પણ આ મોજી ભગતે તો ડાયરેક્ટ સીધા મૂળમાં જ 150 રૂપિયો કહ્યો હતો. સાધુ કહે છે કે કહેવાના 150, પણ લેવાના કેટલા? મોજી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના મહારાજ, આપવાની ઈચ્છા હોય તો બનાવું. મોજી એમ કહે છે કે જે કહેવાના એ જ લેવાના. આપણે જે ફિક્સ ભાવની દુકાન કહે છે, ફિક્સ રેટની દુકાન છે ત્યાં જઈએ, તો અહીંયા એવું જ છે. મોજીનો ભાવ ફિક્સ જ છે, જેટલા કહેવાના એટલા જ લેવાના. મહારાજને કહે છે, મહારાજ આપની ઈચ્છા હોય તો બનાવી દઉં. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? સાધુ કહે છે, વાંધો નહીં બનાવી દો, પણ તમે મારા પગરખા બનાવીને ક્યારે આપશો? મોજી બોલ્યો, પરમ દિવસે, આ વખતે કે પરમ દિવસે આવજો. પરમ દિવસ એટલે ખબર છે ને, આજનો દિવસ પૂરો થાય, પછી આવતીકાલનો દિવસ પૂરો થાય, એના પછીના દિવસે કે પરમ દિવસે આવજો. સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. એમ કહે છે કે મારે પરમ દિવસે સાંજે જવાનું છે, એટલે ઢીલ ન થાય. ઢીલ એટલે વિલંબ, મોડું ના કરતા, વિલંબ ના કરતા. મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. કે તમે બહાર ગામ જાઓ કે ન જાઓ, પણ પરમ દિવસે તમને આ જ વખતે તમારા પગરખા તમને મળી જશે.
પણ સાધુને મોચીના વાયદામાં જરાય પણ વિશ્વાસ ન હતો, સાધુને વિશ્વાસ ન હતો કે પરમ દિવસે મને એ આ સમયે મારા પગરખા તૈયાર નથી ના કરી આપે તો હું શું કરીશ, તો એને વિશ્વાસ આવતો ન હતો વાયદામાં. વાયદો એટલે મુદત, અવિધ, જે સમય આપેલો હોય તે, એમાં એને વિશ્વાસ ન હતો. બીજા દિવસે વળી એને મોચીને ત્યાં આંટો માર્યો. ફરીથી પાછા સાધુ મહારાજ છે એ મોચીને ત્યાં ફરીથી યાદ કરાવવા આવે છે. મોચીને પૂછ્યું, મોચી ભગત કેટલે આવ્યું આપણું કામ? સાધુ મહારાજ પૂછે છે મોચીને, મોચી ભગત મેં તમને પગારખા બનાવવામાં આપ્યા હતા તો આપણું કામ કેટલે આવ્યું? મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. બેફિકર રહો એટલે ચિંતા ના કરશો, નિશ્ચિંત રહો, તમે ચિંતા ના કરશો. હું મેં તમને જે વાયદો આપ્યો છે, જે મુદત આપી છે, એ સમયે હું તમને તમારા પગરખા તૈયાર કરીને આપી દઈશ, હું વાયદો નહીં ચૂકવું. છતાંય સાધુને શાંતિ ન મળી, પણ સાધુ બહુ ઉતાવળિયા હતા એટલે એમને શાંતિ ન થઈ. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. હવે સાધુને ત્રીજા દિવસે સવારે વિચાર આવ્યો, લાવને હું જરા આંટો મારીને જતો કહેતો આવું અને જતો આવું, કેમ કે સાંજે મલવા ગયા હતા, સાંજે તૈયાર કરવાના હતા, પણ એ સવારે જાય છે પાછા, કે લાવને હું ત્યાં આંટો મારતો એટલે જતો આવું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. તેણે કહ્યું, મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી, કે તમને માણસને ઓળખતા આવડતું નથી, પારખતા એટલે ઓળખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ તમે માનો છો, નાક શું કામ ધક્કા ખાઓ છો, સાંજે આવજો જાઓ. મોચી એમ કહે છે કે મહારાજ તમને માણસને ઓળખતા આવડતું નથી, કે તમને એવું લાગે છે કે આખી દુનિયા જૂઠું બોલે છે, તમે એમ જ માનો છો, કે શા માટે તમે અહીં ધક્કા ખાઓ છો, નકામાં ધક્કા ખાઓ છો, નાહક એટલે નકામાં ધક્કા ખાઓ છો, કે તમે જાઓ અને સાંજે આવજો. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. હવે સાંજે જે સમય આપ્યો હતો એ સમયે સાધુ મહારાજ ત્યાં આવે છે, તો સાધુ મહારાજના પગરખા બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર ખૂબ ખુશ થઈ ગયા. સાધુ તો ખુશ થઈ ગયા મોચીનું કામ જોઈને, કે હા એને જે ટાઈમ આપ્યો હતો, જે સમય આપ્યો હતો, એ પ્રમાણે મારા પગરખા તૈયાર થઈ ગયા છે. તે સમજી ગયા મોચી સાચું ખુલો છે. સાચું ખુલો એટલે હંમેશા સાચું બોલવા વાળો છે, સાચી જે કહે છે તે સાચું બોલે છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી, કે તે ભગત છે તે કોઈ દિવસ ખોટું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ના હતા, તે પૈસા લઈ ઊભો થયો. હવે 1.5 રૂપિયો થયો હતો, 1 રૂપિયો અને 50 પૈસા થયા હતા, પણ અહીંયા સાધુ 2 રૂપિયા આપે છે, તો મોચીએ સાધુને કેટલા રૂપિયા, કેટલા પૈસા પાછા આપવા પડે? 50 પૈસા પાછા આપવા પડે. પણ મોચી પાસે પૈસા છૂટા ન હતા, માટે તે પૈસા લઈને ત્યાંથી ઊભો થયો. તેણે સાધુને કહ્યું, જરા ઉભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. હવે એની પાસે છૂટા નતા મોચી પાસે, તો હવે મહારાજને એવું કહે છે કે તમે અહીં ઉભા રહો, હું સામેની દુકાન છે ને પરચુરણ, એટલે ચિલ્લર કહીએ છીએ, પરચુરણ કે હું લઈને આવું. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાને આપણા દરથી તમાકુ પીજો, કે રહેવા દો મારે છૂટા પૈસા નથી જોતા, પણ કે તમે તમાકુ એનાથી પીજો. મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ, કે ના હું તમાકુ નથી પીતો. તો આપણા તરફથી પગરખા સીવવા માટે દોરી લાવજો, કે એ પૈસા રવા દો, તમે તમાકુ ના પીતા હોય તો એ પૈસાની પગરખા સીવવા માટે તમે દોરી લાવી દેજો. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે, એમ કે છે કે હરામનો પૈસો મને ન ખપે. હરામનો પૈસો એટલે મહેનત વગરનો પૈસો, એ હરામનો પૈસો છે, મને ન ખપે. મોજી સામે દુકાને પરચુરણ લેવા ગયો. મોજી જે સામે દુકાન જાય છે પરચુરણ લેવા, ચિલ્લર લેવા, છૂટા પૈસા લેવા માટે જાય છે. સાધુ તો મોચીની ભાવના જોઈ એના પર ખૂબ જ ખુશ થયા. હવે સાધુ મહારાજ તો ખૂબ ખુશ થઈ ગયા મોચી ભગત ઉપર. તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો,
એમના જોડે પારસમણી હતો. પારસમણી એટલે સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી હતો એમની જોડે. પારસમણી એટલે કે એક સ્પર્શ ટચ કરવાથી કે લોઢાની વસ્તુ, લોઢું એટલે સો જે લોખંડની વસ્તુ છે એ સોનાનો થઈ છે એવો મણી હતો એની પાસે. કોઈ જુએ નહીં એ રીતે મોજીના ઓજારોને પારસમણી ઘસી દીધો. હવે જ્યારે મોજી ભગત છે પરચુરણ લેવા જાય છે ત્યારે સાધુ મહારાજ જે પારસમણી કાઢીને જે મોચીના જે સાધનો હતા ઓજારો હતા એને ઘસી દે છે. બધા ઓજારો સોનાના થઈ ગયા. હવે જે લોખંડના ઓજારો હતા હવે એ જ બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. હવે એમ કહે છે કે મુઠ્ઠી ચણાના પૈસા આપો, ભિક્ષા આપો એમ તો ભગવાન તમારું ભલું કરશે. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો એક મુઠ્ઠી ચણામાં શું થશે. એ દુકાન તરફ ચાલતો થયો. એમ કરીને આપે છે એમ કે એક મુઠ્ઠી ચણાથી તમારું શું થવાનું છે, કે એક મુઠ્ઠી ચણાથી થોડું આપણું પેટ ભરાઈ જવાનું હોય. એમ કહીને એ પોતાને દુકાન તરફ ચાલતો થાય છે. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યો કે એક મુઠ્ઠી ચણા મારી પાસે પડ્યા છે. સાધુ એવું કહે છે એમ કહી ત્યાંથી એ નીકળે છે, ચાલે છે, પગ ઉપાડ્યો એટલે કે ઝડપથી ચાલવા લાગે છે. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. આવે મોચી દુકાનમાં આવે છે તો એના જે બધા જ ઓજાર હતા, ચપ્પલ બૂટ ચપ્પલ સીવાના, એ બધા જ સોનાના થઈ ગયા હતા. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મોચીનો જીવ બળી ઉઠ્યો, તે નિસાસો નાખી બબડ્યો. હવે આપણે તો બધા ખુશ થઈ જઈએ સોનાના ઓજારો જોઈને, પણ અહીંયા મોચીનો જીવ બળી ગયો, તે નિસાસો નાખવા લાગ્યો. આપણે તો આપણે કોઈ વસ્તુ સોનાની થઈ ગઈ હોય તો હા ખુદા ખુદ કરવા લાગીએ, પણ અહીંયા તો મોચીને પસ્તાવો થાય છે, નિસાસો નાખે છે, એનો જીવ બળી જાય છે. અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ. હવે એમ કે છે કે હું આ સોનાના ઓજારથી કેવી રીતે કામ કરીશ. હવે સોનાના ઓજારથી થોડું કંઈ કામ કરાય. તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. આપણે તો એને તિજોરીમાં મૂકી દઈએ, લોકરમાં મૂકી દઈએ, વેચીને બહુ બધા પૈસા લઈ લઈએ, પણ આ મોજી છે ઘરના ખૂણામાં નાખે છે ઓજારો. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. અને એમ માળિયામાં જે ઊંચે એટલે આપણે માળિયું કહીએ છીએ ઘરની છત, ત્યાં જૂના ઓજારો એને મૂકી દીધા હશે. એ પાછા તે ઉતારે છે અને પછી પોતાના કામે વળગે છે. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. હવે મનમાં વિચારે છે કે સાધુએ તો જે કર્યું એ સારું જ કર્યું છે, કે મને આપણને ખુશ કરવા માટે કર્યું છે. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજાર વસાવી શક્યો. હવે મોચી 12 મહિના મજૂરી કરી ત્યારે તે પોતાના નવા ઓજાર વસાવી શક્યો. એને જે સોનાના ઓજાર છે તો ખૂણામાં પડી જ રાખ્યા છે, એનો એને કોઈ જ ઉપયોગ કર્યો નથી. નહીં બૂટ ચપ્પલ બનાવવા માટે કે નહીં, એની તિજોરી મૂકવા માટે કે નહીં, વેચવા નાખી બહુ પૈસા લીધા હોય, કશામાં તેને ઉપયોગ કર્યો ન હતો. એકવાર તે ભજન ગણગણાવતો નીચી નજરે સીવતો હતો, ત્યાં એના કાને કોઈક અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત. હવે તે પોતાના કામમાં મશગુલ હતો. એકવાર થોડા સમય પછી નીચું કરીને પોતાના બૂટ ચંપલ સીવતો હતો, ભજન ગાતો હતો અને તેના કાનમાં કોઈનો અવાજ સંભળાય છે, કેમ છો મોચી ભગત. મોચીએ જોયું તો પેલા જ સાધુ હતા. તેણે સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ છે ને તમે સાધુ મહારાજ. હવે એવું કહે છે કે તમે પેલા સામારા જે સામાન ઓજાર બગાડી ગયા હતા એ જ છો ને. આપણે તો એમ કહીએ કે હા સાધુ મહારાજ તમે મારા સોનાના ઓજાર કરી ગયા તે હતા. આપણે કેટલો આદર સત્કાર કરીએ ને આ એમ કહે છે કે તમે મારા ઓજાર બગાડી ગયા હતા તે જ છો ને. સાધુને નવાઈ લાગી. એમને તો હતું કે પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે. હવે સાધુને એવું હતું કે મેં એના ઓજારો સોનાના કર્યા છે એટલે મોચી ભગત ખુશ થઈ ગયો હશે, એ તો મારા પગે પડશે, માન પાન કરશે કે મારી આપતા શાપતા કરશે. અને ઘણો બધો આભાર માનશે કે ઘણો બધો મને આભાર માનશે.
પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને વહેમ પડ્યો, આ બિચારા સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે. તેમણે કહ્યું, મોચી ભગત ઓજાર બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે એ? નાખી તો નથી દીધા ને. હવે સાધુ મહારાજને એવું થાય છે કે આ તો પિત્તળના સમજી બેઠો હશે. પિત્તળ પણ પીળા કલરનું હોય ને સોનું પણ પીળા કલરનું હોય. તેને એમ કે આ તો સોનાની જગ્યાએ પિત્તળના ધારે બેઠો હશે. એટલે મોચી ભગતને કહે છે કે મેં બગાડ્યા નથી, મેં એ સોનાના બનાવ્યા છે. કે ક્યાં ગયા? તમે નાખી તો નથી દીધા ને એમ. મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. બાવડાના બળથી મહેનતથી કે મેં જાત મહેનતથી થોડું કે મેળવેલું છે સોનું. આવો મફતનું સોનું શું કરવું છે? કે આવું મફતનું સોનું શું કરવાનું મારે? એ પડ્યા ખૂણામાં તમે પાછા લઈ જજો. એમ કહે છે સોનાના ઓજાર છે, કેટલી બધા કિંમત આવે, કેટલા પૈસા આવે, પણ એમ કહે છે કે પડ્યા ખૂણામાં તમે અહીંથી પાછા લઈ જજો. સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત તમને કશી ગમ નથી, સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો, કામ કરનાર માણસો રાખો, બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાવો. હવે એ સાધુ મહારાજ એને શિખામણ આપે છે મોચી ભગતને કે કશી ગમ નથી, એટલે તમને કશી ખબર નથી પડતી. એવું કહે છે કે તમને કશી ગમ નથી, કે તમને કશી ખબર નથી પડતી કે આ સોનું વેચી નાખો, બહુ બધા પૈસા લઈ લો અને કાચી દુકાને સરસ પાકી દુકાન બનાવી દો, કામ કરનારા માણસો રાખો, તો બેઠા બેઠા ખાઓ અને મજા કરો, લહેર ઉડાવો એટલે મજા કરો. મોચીએ પૂછ્યું, ભગવાને આ હાથ પગ આપ્યા છે, એનું શું કરવાનું મહારાજ? એનું શું કરવું? એમ કે ભગવાને મસ્ત બે હાથ અને પગ આપ્યા છે, એનું મારે શું કરવાનું મહારાજ? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી રહ્યો. સાધુને તો નવાઈ લાગી, નવાઈ સાથે તેની મોચી ભગત સામે જોઈ રહ્યા છે કે આ જોરદાર ભગત છે. મોચીએ કહ્યું, સાધુ મહારાજ ભગવાને હાથ પગ કાઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે. હવે એમ કે છે કે ભગવાને જે આપણને હાથ પગ આપ્યા છે ને, એ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા, કામ કરવા માટે આપ્યા છે. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત સાચી વાત છે, ભગવાને કામકાજ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારો જેવો જ જીવનનો સાચો આનંદ મેળવીશ. હવે એમ પણ કહે છે કે હા, તમે સાચું કહો છો કે ભગવાને આપણને બે હાથ પગ આપ્યા છે, તો આપણે જાત મહેનત કરવી જોઈએ અને આપણે કમાવવું જોઈએ, મહેનત કરીને ખાવું જોઈએ, એમાં જ આપણને સાચો આનંદ મળે છે. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. પોતાના કામે વર્તા મોચીએ સાધુને પૂછ્યું, કેમ ઊંઘા થઈ ગયા? હવે સાધુ તો કોઈ ઊંડા વિચારમાં પડી ગયા, પણ મોચી ભગત પૂછે છે એમને કે કેમ ઊંઘા થઈ ગયા, એટલે તમે કેમ કશું બોલતા નથી? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છો. સાધુ એમ કે છે હું મૂંગો નથી થયો, પણ હું કશું વિચારું છું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે, હવે એમ કે છે તમે શું વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને જે કહ્યું એમાં શું ખોટું કહ્યું છે? તમારી વાત નથી, મારી વાત છે કે તમે કહો છો એ નહીં, હું મારું વિચારું છું. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું, જેમ તમારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદી એ પણ કર્યો નથી. એમ કહે છે કે હું પણ નાનું મોટું તપ તો કરું જ છું, કે જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, એ છતાંય મેં મારા માટે એનો કોઈ દિવસ ઉપયોગ કર્યો નથી. ભિક્ષા માગીને પેટનો ખાડો પૂરું છું, કે હું ભિક્ષા માગું છું અને ભિક્ષા માગીને જ હું મારો પેટનો ખાડો પૂરું છું, મારી ભૂખ હું રોજી રોટી મેળવું છું, મારી ભૂખ સંતોષું છું. પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગળી નાખ્યો છે. કે તે આજે જે મને કહ્યું એ મારો ભિક્ષાનો જે ગર્વ હતો, જે અભિમાન હતું, એ પણ આજે મારું ગળી ગયું છે, પીગળી ગયું છે. આજથી તમે મારા ગુરુ ને આજથી કે તમે આજથી મારા ગુરુ છો અને આજથી હું તમારો આ દાખલો યાદ રાખીશ. કે તમે આજથી મારા ગુરુ થઈ ગયા અને તમારો જે આ દાખલો હતો, આજથી હું એને યાદ રાખીશ ને મારા ગર્વને
ધોતો રહીશ, મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો. કામે વળતા બબડ્યો, આપ ખરા સાધુ. પહેલા સાધુ મોચીને જોતો રહ્યો, હવે મોચી પાછો સાધુને જોતો રહ્યો કે તમે મારા ગુરુ છો, હું તમારો દાખલો હંમેશા માટે યાદ રાખીશ, તમે મને જે શીખામણ આપી છે કે હું હંમેશા માટે યાદ રાખીશ. અને મોચી પણ પોતાનું કામ કરવાનું ભૂલી ગયો અને સાધુ જાય છે તો સાધુની પીઠ પાછળ તે જોતો જ રહી જાય છે. અને કામે વર્તા અને બબડે છે કે આપ ખરા સાધુ છો, એમ કે તમે જબરા સાધુ છો એમ. તો હંમેશા આપણે જાત મહેનતથી જે કમાયેલું હોય ને એ જ આપણને મીઠું લાગે છે. મહેનતનું ફળ હંમેશા કેવા હોય છે, મીઠા હોય છે. તો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. આપણે હવે અહીંયા હોમવર્ક આપું છું તમને, શબ્દ સમજૂતી રૂઢિ પ્રયોગો તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. ભાષા સજ્જતા છે, વિરામ ચિહ્નો છે, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્ન વિરામ, ઉદ્ગાર ચિહ્ન, એ તમારે તમારી નોટબુકમાં લખવાના નથી પણ એ વાંચવાના છે. શબ્દ સમજૂતી રૂઢિ પ્રયોગ સ્વાધ્યાય એ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. સ્વાધ્યાય એક છે, પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપો એ પણ તમારે લખવાના છે. પ્રશ્ન બે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન ત્રણમાં વાક્ય કોણ બોલે છે તે લખો, એ લખવાનું છે. પ્રશ્ન ચાર છે કે અધૂરા વાક્યોની પંક્તિ પૂર્તિ કરો, એ પણ લખવાનું છે. પ્રશ્ન પાંચ, વાર્તાના ક્રમમાં ગોઠવો. પ્રશ્ન છ, સામાનાર્થી શબ્દ. પ્રશ્ન સાત, વિરોધી શબ્દ લખો. પ્રશ્ન આઠ, કે કોષ્ટક આપ્યું છે એ પ્રમાણે રૂઢિપ્રયોગ શોધવાના છે અને રૂઢિપ્રયોગના અર્થ સામે રૂઢિપ્રયોગ કરવાનો છે. અહીં ઉદાહરણ આપેલું છે, પગ ઉપાડે તો ઝડપથી ચાલવું, એવી રીતે તમારે અહીંયા આગળના કોષ્ટકમાંથી શોધીને લખવાના છે. પ્રશ્ન નવ, વિચાર અને લખો, એ લખવાનું છે. પ્રશ્ન દસ, સૂચના પ્રમાણે લખો, એ પણ તમારે તમારા નોટબુકમાં લખવાનું છે. આગામી વિડીયોમાં મેં તમને પાઠ એક અને કાવ્ય બે એનું જે સ્વાધ્યાય લખવા આપ્યું હતું એ તમે લખી ગયા લખી દીધું હશે. અને આજે પાઠ ત્રણ નું મેં શબ્દ સમજૂતી રૂઢિ પ્રયોગ સ્વાધ્યાય જે લખવા આપ્યું છે એ પણ તમે તમારી નોટબુકમાં લખજો. ચલો મિત્રો આવજો.